23મી જૂન અને આ ગીજુભાઈ બધેકા નિર્વાણ દિન. આ ગીજુભાઈ બધેકા નો નિર્વાણ દિન છે. આજના દિવસે આપણે એને કેમ યાદ કરીએ છીએ એમની વાતો થોડી જાણીએ. તો એ વ્યવસાય તો વકીલ હતા, છતાં પણ એમણે વકીલાતનો ધંધો છોડી દીધો. કારણ કે એમના ઘરમાં જ્યારે એક નાનકડું બાળક જન્મ્યું ત્યારે એમને ખબર પડી કે બાળકોને કેળવવા ખૂબ અઘરા છે, અને ત્યારથી એમણે બાળ કેળવણીનો પાયો નાખ્યો અને બાળ શિક્ષણની શરૂઆત કરી. ત્યારબાદ એમણે નાના બાળકોને સમજ આપી અને એમને શબ્દ ભંડોળ વધારતી ઘણી બધી વાર્તાઓ લખી. એમની ઘણી પ્રચલિત વાર્તાઓના નામ જાણીએ તો ઉંદર સાત પૂંછડી વાળો, કમાઓ પોપટ, દોશી અને દીકરી, અને આવી બહાદુર ચકલી, આવી ઘણી બધી વાર્તાઓ લખી છે. આ ઉપરાંત એમણે શિક્ષણને લગતી પણ ઘણી ચોપડીઓ લખી છે. એમના એ લેખક રહી ચૂક્યા છે મા બાપ થવું આકરું છે, દીવા સ્વપ્ન, પ્રાથમિક શિક્ષણ, આ બધી ચોપડીના તેઓ લેખક રહી ચૂક્યા છે. અને આજના દિવસે આપણે એમને ઘણા યાદ કરીએ છીએ. અને તમને ખબર છે એમનું ગુલામનું નામ શું હતું? મુછાળીમાં. એમને બધા લોકો મુછાળીમાં તરીકે ઘણા યાદ કરે છે. તો આજના દિવસે એમને નતમસ્તક પ્રણામ કરી કોટી કોટી વંદન કરીએ અને એક એમની જાણીતી વાર્તા સાત પૂંછડી વાળો ઉંદર અહીં રજૂ કરીએ. નમસ્તે બાળકો, આજે હું તમને એક સરસ ઉંદરભાઈની વાર્તા કહેવાની છું. ભાઈ, તમે બધાએ ઉંદર તો જોયો જ હશે, પણ આજે જે તમને હું વાર્તા કહેવાની છું ને એ ઉંદરભાઈને સાત પૂંછડી છે. કેટલી પૂંછડી છે? સાત પૂંછડી છે. તો હવે એ ઉંદરભાઈ મોટા થયા છે એટલે એના મમ્મીને તો કે લાવ હું ઉંદરને સ્કૂલે મોકલું. તો એ ઉંદરભાઈને સ્કૂલે મોકલે છે. ઉંદરભાઈ તો સરસ બેગ લટકાવીને ચું 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 કરતા કરતા સ્કૂલે જાય છે. અને સ્કૂલમાં તો બીજા ઘણા બધા બાળકો હતા. એ ઉંદરને જોઈને તો બધા બાળકો એની પૂંછડી ગણવા લાગ્યા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. અરે, આ ઉંદરને તો સાત પૂંછડીઓ છે. ઉંદર સાત પૂંછડી વાળો, ઉંદર સાત પૂંછડી વાળો. આ સાંભળીને તો ઉંદરભાઈને ખૂબ દુઃખ થાય છે અને તો રડવા લાગે છે. અને રડતા રડતા ઘરે જાય છે અને ઘરે એની મમ્મીને કહે છે, મમ્મી મમ્મી હું સ્કૂલે નથી જવાનું. તો એની મમ્મી પૂછે છે, શા માટે તો સ્કૂલે નથી જવાનું? તેની મમ્મી એ ઉંદર કહે છે, મમ્મી હું સ્કૂલે જાઉં છું ને તો બધા બાળકો મને બહુ જ ચીડવે છે. ઉંદર સાત પૂંછડી વાળો, ઉંદર સાત પૂંછડી વાળો મને એવી રીતે ચીડવે છે એટલે હું હવે સ્કૂલે નથી જવાનું. તો એની મમ્મી કહે છે, જો બેટા તું એક કામ કર, પેલા હજામ પાસે જા અને એક પૂંછડી કપાવી આવ. એટલે ઉંદર તો હજામ પાસે જાય છે અને એક પૂંછડી કપાવી આવે છે. અને ફરી પાછા બીજે દિવસે ઉંદર સ્કૂલે જાય છે અને જોઈ છે પાછા પેલા બધા બાળકો ઉંદરભાઈની પૂંછડી ગણે છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ઉંદર છ પૂંછડી વાળો, ઉંદર છ પૂંછડી વાળો. આ વાત સાંભળીને ઉંદરભાઈ ફરી દુઃખી થઈ જાય છે. પાછા રડતા રડતા ઘરે જાય છે, હું સ્કૂલે નથી જવાનું. આમ કરતા કરતા એ ભાઈ તો ઘરે જાય છે. એની મમ્મીને કહે છે, મમ્મી મમ્મી હું સ્કૂલે નથી જવાનું. પાછી મમ્મી પૂછે છે, શું થયું બેટા, આજે પાછો કેમ તો રડતો રડતો આવ્યો? તેની મમ્મી ઉંદર કહે છે, મમ્મી આજે બધાએ મને એમ કહે છે, ઉંદર છ પૂંછડી વાળો, ઉંદર છ પૂંછડી વાળો, એમ કહીને મને બધા મારા મિત્રો મને ચીડવે છે. તેની મમ્મી કહે છે, સારું તો એક કામ કર, આજે પાછો હજામ પાસે જા અને પૂંછડી કપાવી આવ. આમ કરતા કરતા ઉંદરભાઈએ બધી પૂંછડી કપાવી નાખી. હવે એક પણ પૂંછડી રહી નહીં. હવે ઉંદરભાઈ પાછા સ્કૂલે જાય છે. ચું 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 કરતા કરતા ઉંદરભાઈ તો સ્કૂલે જાય છે અને પાછા બધા બાળકો ઉંદરને જુએ છે અને બધા જુએ છે. પછી અરે, આ ઉંદરને તો પૂંછડી જ નથી,
उंदर के छे मम्मी आजे बदा मने एम के छे उंदर बांडो आउ कई ने मने चिड़वे छे એટલે હું આપે સ્કૂલે જવાનો નથી। તો એની મમ્મીને સમજાવે છે, જો બેટા તું હવે છે ને સ્કૂલે જાય ને તો તારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તને કોઈ પણ ગમે તેટલું ચીડવે ને તો તું ચીડાઈશ નહીં, જો તું ચીડાશે નહીં ને તો એ લોકો તને ચીડાવવાનું છોડી દેશે। તો કે છે હે મમ્મી, તો કે હા બેટા। તો ઉંદરભાઈ તો પાછા બેગ લટકાવીને પાછા ચું 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 કરતા સ્કૂલે જાય છે। ફરી પાછા બધા બાળકો જોવે છે અને ફરી બોલે છે ઉંદર પાંડો ઉંદર પાંડો। પાછો ઉંદર કે છે હા મિત્ર, હા હું પાંડો, હા હું પાંડો। તો પેલા બાળકોને તો નવાઈ લાગે છે, અરે આ તો ચીડાતો જ નથી, ચાલો એને આપણો મિત્ર બનાવી દઈએ। એટલે પછી એ પેલા બાળકો હતા ને તે ઉંદરભાઈને મિત્ર બનાવી દે છે। તો બરાબર આપણે આ વાર્તા બધી શું શીખવા મળે ખબર છે ભાઈ, કે આપણને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું આપણને ચીડવે પણ આપણે ક્યારે પણ ચીડાવવાનું નહીં, બરાબર। અને આપણે આ વાર્તાનું નામ શું હતું ખબર છે ભાઈ, સાત પૂંછડી વાળો ઉંદર। શું હતું વાર્તાનું નામ? સાત પૂંછડી વાળો ઉંદર। નમસ્તે બાળકો।